નથરાજ પશુ વેચાણના નવા વિડીયામાં બધાનું સ્વાગત છે મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવા નવા નવા વિડીયો દરરોજ જોવા માટે મારું ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આજે તમે ભેંસ જોઈ રહ્યા છો દોઢ મહિનાની વ્યાય ગયેલી ભેંસ છે ભેંસને તમે વિડીયોની અંદર જોઈ શકો છો સારી નસલની છે સૂજી ભેંસ છે દોવામાં પણ સાવ સૂજી છે ભેંસ દોઢ મહિનાની વ્યાય ગયેલી ભેંસ છે પાંચ લીટર દૂધ છે ભેંસમાં એક ટાઈમનું બાકી તમે ભેંસને વિડીયોની અંદર જોઈ શકો છો સારી નસલની છે સૂજી ભેંસ છે સાઈઠ હજાર રૂપિયા અંદાજિત કિંમત રાખેલી છે કિંમત અંદાજિત છે તેમાં ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત રાખેલી નથી અંદાજિત કિંમત છે તેમાં ફેરફાર કરી આપશે ચોથું વેતર વ્યાની છે ભેંસ દોઢ મહિનાથીઓ ભેંસ વ્યાની અને બાકી તમે ભેંસને વિડીયોની અંદર જોઈ શકો છો સારી નસલની છે સૂજી ભેંસ છે ધોવામાં પણ સારો સૂજી છે ભેંસ નીચે પાડી છે પાડી તમે વિડીયોની અંદર જોઈ શકો છો સારી નસલની છે સૂજી ભેંસ છે પાંચ લીટર દૂધ છે એક ટાઈમનું હવે મિત્રો ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો જામનગર તાલુકો જમજોધપુર અને ગામ નાની ભરાટકી ગામે આરીફભાઈની આ ભેંસ જોવા મળશે જો કોઈ પણ ખેડૂત મિત્રોને ભેંસ લેવાની હોય તો ટાઇટલના ભેસના માલિક આરીફભાઈના નંબર આપેલા છે તે નંબર પર ફોન કરીને તમે આ ભેંસ લઈ શકો છો ભેંસ સારી નસલની છે સૂજી ભેંસ છે દુવામાં પણ સાવ સૂજી છે ભેંસ દોઢ મહિનોથી વ્યાની એને નીચે પાડી છે પાંચ લીટર દૂધ છે ભેંસમાં એક ટાઈમનું સાહીઠ હજાર અંદાજીત કિંમત રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત રાખેલી નથી ચોથું વેતર વ્યાની છે ભેંસ બાકી તમે વિડીયોની અંદર જોઈ શકો છો અથવા રૂબરૂ સ્થળે જઈને પણ ભેંસને જોઈ શકો છો વધુ માહિતી માટે તમે ભેંસના માલિકને ફોન કરી શકો છો નેવું ત્રેવીસ વાળા ટાઈટલમાં તમે જે નંબર જોઈ રહ્યા છો તે ભેંસના માલિક આરીફભાઈનો નંબર છે તે નંબર પર ફોન કરીને તમે આ ભેંસ લઈ શકો છો વધુ માહિતી માટે પણ ફોન કરી શકો છો મિત્રો વિડીયોને વધુથી વધુ શેર કરજો જેથી કોઈપણ ખેડૂત મિત્રોને ભેસ લેવાની હોય તો તેમના સુધી વિડીયો પહોંચે જો તમારે પણ પશુ વેચવાનું હોય તો તેનો ઓડો મોબાઈલ રાખી દોઢથી બે મિનિટનો વિડીયો ઉતારી અને મને વોટ્સઅપ પર મોકલી આપજો સ્ક્રીન ઉપર તમે જે નંબર જોઈ રહ્યા છો હતાણો છવ્વીસ વાળા તે મારો વોટ્સઅપ નંબર છે ત્યાં મોકલી આપજો કંઈપણ જાતનો ચાર્જ લીધા વગર બિલકુલ ફ્રીમાં જાહેરાત કરી આપશો જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા નવા પશુઓના વિડીયા દરરોજ જોવા માટે